दस विषय गणित चैप्टर नंबर त्रीजो द्विचल सुरेख समीकरण एमा आपणे बे रीतनो अभ्यास कर्यो एक आदेशनी रीत अने एक छे लोपनी रीत अने स्वाध्याय 3.4 आपणे पूर्ण कर्यो आजे स्वाध्याय 3.5 એનો શું કરવાનો છે અભ્યાસ છે એ કરવાનો છે તો જો એનો પહેલો દાખલો એમાં એક રીત આપણે નવી જોવાની છે કઈ ચોકડી ગુણાકારની રીત એનો શું કરવાનો છે અભ્યાસ છે એ કરવાનો છે એનો અભ્યાસ કરવાનો છે પણ દાખલા પહેલાની અંદર નીચેના પૈકી કયા સમીકરણ કયા સુરેખ સમીકરણ યુગ્મને अनन्य उकेल नथी अनंत उकेल छे ते जणावो जो अनन्य उकेल होय तो चोपड़ी गुणाकार नी रीते उकेलो जो चोपड़ी गुणाकार नी रीत छे ने ए एक नी अंदर ज आपणे करवानी काय अनन्य उकेल होय अनन्य उकेल एटले कयो पहेलो a छेद मां b डज नॉट इक्वल टू b1 ना छेद मां b2 जो आवो मळे तो आज आपणे चोकड़ी गुणाकार नी रीत वापरवानी आ बे मळे तो एमां चोकड़ी गुणाकार करवानो नथी a1 छेद मां a2 बराबर b1 ना छेद मां b2 बराबर c1 ना छेद मां c2 एनो उकेल कयो छे अनंत ई आपणे ना पाड़ी छे अनंत उकेल होय तो आ रीत वापरवानी नथी a1 छेद मां a2 बराबर b1 ना छेद मां b2 बराबर डज नॉट इक्वल टू c1 अपॉन c2 तो एनो उकेल नथी तो एमाय ने खाली मात्र ने मात्र पहेलो मळे तो ज चोकड़ी गुणाकार नी रीत नो शुं करवानो उपयोग तो जो पहेलो एक समीकरण युगमां पहेलो दाखलो आपणे आपेलो पेटा चार दाखला x - 3y - 3 बराबर 0 बीजो समीकरण युगमां छे 3x - आवडो आजे आपुई 9y - 2 बराबर 0 હવે પહેલા માટે a1x + b1y + c1 = 0 બીજા માટે a2x + b2y + c2 = 0 તો a1 એટલે આગળ કાય નું એક કેટલા હોય 1 તો a1 બરાબર કેટલા થાય 1 b1 - 3 c1 - 3 પછી a2 એટલે બીજું સમીકરણ કેટલા છે 3 b2 - 9 c2 - 2 બરાબર આપેલા છે હવે આ શરતનો ઉપયોગ કરો a1 upon a2 does not equal to b1 upon b2 હવે એની અંદર કિંમત મૂકો a1 એટલે કેટલા થાય 1 છેદમાં a2 એટલે કેટલા થાય 3 does not equal to b1 એટલે - 3 છેદમાં b2 એટલે - 9 તો 1 ના છેદમાં 3 does not equal to માઇનસ માઇનસ પ્લસ 1 ના છેદમાં 3 તો આ તો બે સરખા થઈ ગયા સરખા થઈ જાય તો કયો ઉકેલ હોય અનંત ઉકેલ છે એ હોય અથવા તો કયો ઉકેલ હોય ઉકેલ નથી આનો એવડોય તો આમાં ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરવાનો નથી જો અનન્ય ઉકેલ આવે આ બે સરખા ન હોય ને આ બે તો આ ચોકડી ગુણાકારની રીતનો શું કરવાનો ઉપયોગ છે એ કરવાનો ચલો દાખલા નંબર પેટા દાખલો બીજો 2x + y बराबर 5 3x + 2y बराबर 8 આની અંદર જોઈએ કે આ ત્રણમાંથી કયો ઉકેલ આવે આ બે આવે તો ચોકડી ગુણાકાર વાપરવાનો નથી ખાલી એકમાં જ વાપરવાનો પહેલા બરાબર તો જો પહેલા 2 લખી નાખો ax + ax1 + b1y + c1 = 0
a2x plus b2y plus c2 बराबर 0 तो a1 એટલે કેટલા થાય 2 પછી b1 કાઈન્ડ હોય તો કેટલા હોય 1 c1 આ 5 આ બાજુ આવે એટલે કેવા થઈ જાય માઈનસ એટલે માઈનસ a2 ટાઈમ b2 2 c2 8 બરાબર ને આ બાજુ આવે એટલે માઈનસ ચાલો આપણો સૂત્ર કયું a1 વાળું a1 / a2 a1 / a2 does not equal to b1 / b2 તો a1 એટલે કેટલા થાય 2 a2 ટાઈમ does not equal to b1 1/2 1 અને b2 એટલે 2 જો આ બે હવે સરખા ને 2/3 અને 1/2 સરખા નથી સરખા ન હોય એટલે કયો ઉકેલ હોય અનન્ય ઉકેલ છે તેનો અનન્ય ઉકેલ છે હવે અનન્ય ઉકેલ હોય એટલે શું મળે કઈ રીત વાપરવાની ચોકડી ગુણાકારની રીત તો જો ચોકડી ગુણાકારની રીત કઈ રીતે કેમ આવે તો પહેલો x જે આપેલું જો આ બે સમીકરણ પાછા લખના 2x plus y આ 5 આ બાજુ આવે બરાબર ને એટલે કેવા થઈ જાય માઈનસ એટલે 0 હવે બીજું 3x plus 2y માઈનસ 8 plus છે બરાબર ને ઓલી બાજુ આવે એટલે માઈનસ બરાબર 0 હવે કઈ રીતે વાપરવાનું જો x જ્યારે x આવે ને ત્યારે આ x ને ઢાંકી દેવાનું એની સિવાયના સહગુણો તો y માં પહેલો કેટલો છે કાઈન હોય તો 1 અહીંયા પ્લસ 2 એટલે આના છેદમાં પ્લસ 2 અહીંયા માઈનસ 5 અહીંયા માઈનસ 8 આટલી ખબર પડી ગઈ x ને શું કરવાનો ઢાંકી દેવાનો y ના સહગુણો 1 નીચેના સમીકરણનો 2 આનો માઈનસ 5 માઈનસ 8 હવે y તો y ને ઢાંકી દેવાનો तो y ने ढाके जो એટલે શું આવે એની પછી -5 -8 બરાબર આ બે આવ્યા હવે એની પછી આ મૂકો એટલે કયું આવે 2 અને આ 3 બરાબર હવે 1 હવે 1 માં કયો લેવાનો આ જે વધુ એને ઢાકી દો તો એ સિવાયનો શું વધુ 2 3 અને કાઈ નું હોય તો 1 અને આ એટલો ખ્યાલ આવી ગયો કઈ રીતે મે આ શું કર્યું x ચલ જો તો એના છેદમાં x ને ઢાંકી દો કાઈ ન હોય તો 1 અહીંયા 2 -5 -8 બીજી વાર y તો y ને ઢાંકી દો આખું પદ તો શું વધ્યું -5 -8 2 અને 3 બરાબર 1 એટલે આવું આ ચલ પર ઢાંકી દેવાનું તો 2 1 2 1
तो एक्स बराबर शू आ गए बे। हवे वाई नी आनी अरे सरखाई दो तो वाई छेद में एक बराबर एक ना छेद में एक। हवे आनो क्रॉस गुणाकार आनो तो वाई गुणिया एक बराबर एक गुणिया एक तो वाई गुणिया एक एटले वाई एक गुणिया एक एटले एक तो वाई नो उकेल शू आ गए एक से ही आ। तो चल x નું મૂલ્ય કેટલું થાય 2 અને y નું મૂલ્ય કેટલું થાય 1 આ રીતે ચોકડી ગુણાકાર થી શું થાય ઉકેલ છે એ થાય તો રીત નંબર કેટલાની હતી તેજી તેજી ની અંદર ચોકડી ગુણાકાર થી ને શું થાય એનો ઉકેલ છે એ થાય છે ખ્યાલ આવી ગયો હવે એની પછીનો એક દાખલો આપણે જોવાનો છે એ પ્રયત્ન કરીએ તો લો तीजो दाखलो तो तीजा दाखला नी अंदर 3x माइनस 5y बराबर 20 बेजो समीकरण लिखो 6x माइनस 10y बराबर 40 हवे a1x b1y प्लस c1 a2x प्लस बी टू वाई प्लस सी टू बराबर जीरो तो ए वन एट के टाइम बी वन माइनस पांच सी वन आ वीस आ बाजू आए एट के जाए माइनस ए टू ए के छी टू माइनस दस सी टू माइनस आ चालीस आ बाजू आए प्लस है आ बाजू आए एट माइनस थे सूत्र आपको ए वन छेद में ए टू बराबर बी वन ना छेद में बी टू पण केवा सरखा थावा जोईए नहीं तो ए वन एटले तीन ए टू एटले छ डज नॉट इक्वल टू बी वन एटले माइनस पांच बी टू एटले माइनस दस तीन दू छ पांच दू दस तो एक ना छेद में बे डज नॉट इक्वल टू एक ना छेद में बे आ तो बे सरखा थई गया सरखा थई गया एटले उकेल केवो होय अनन त्यानो उकेल अनंत छे હવે અનંત હોય એટલે શું કરવાનું ચોકડી ગુણાકાર નહીં ખાલી અનન્ય ઉકેલ હોય તો શું કરવાનું ચોકડી ગુણાકાર છે એ કરવાનો છે એટલે આમાં ચોકડી ગુણાકાર થશે નહીં ચાલો દાખલા નંબર આગળનો ચોથો તો ચોથાની અંદર x માઇનસ 3y માઇનસ 7 બરાબર 0 3x માઇનસ 3y માઇનસ 15 બરાબર 0 હવે એની અંદર a1 તો જો a1 તમને ખબર પડી ગયો છે 6 ગુણ્યા કાઈ નું હોય તો a b1 માઇનસ 3 c1 માઇનસ 7 a2 6 ગુણ્યા 3 b2 6 ગુણ્યા માઇનસ 3 c2 6 ગુણ્યા માઇનસ 15 આ રહ્યું હવે સૂત્ર a1 upon a2 does not equal to b1 upon b2 હવે a1 એટલે a a2 છેદમાં 3 does not equal to b1 माइनस तन बी टू माइनस तन माइनस माइनस प्लस तन तन उड़ी गया एक ना छेद में तन डज नॉट इक्वल टू एक तो जो सरखा नहीं थी सरखा नहीं थी એટલે કેવો ઉકેલ હોય અનન્ય ઉકેલ તેનો ઉકેલ અનન્ય છે કેવો છે અનન્ય ઉકેલ છે હવે અનન્ય ઉકેલ હોય એટલે શું આવે ચોકડી ગુણાકારની રીત
કરશું।